नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ક્રાઇમ ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. પંચમહાલથી અમારા સંવાદદાતા કિશન બારિયા, કેમેરામેન વિક્રમ બારિયા સાથે. પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના નાડા ગામે કમોસમી વરસાદના કારણે મકાન ધરાશાયી. પંચમહાલમાં અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સેરા નગરના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થતાં ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો, જેમાં સેરા તાલુકાના નાડા ગામે ડેરી ફળિયામાં રહેતા બામણિયા ભરતભાઈ ચંદુભાઈનું કાચું મકાન કમોસમી વરસાદમાં ધરાશાયી થયું હતું. તેના કારણે આશરે 20 મણ ખાવાનું અનાજ અને 12,000 જેવી રોકડ રકમ વરસાદના કારણે પલળી ગઈ હતી. સંબંધિત તંત્ર સ્થળ પર તપાસ કરી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ છે. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ ક્રાઇમ ન્યૂઝ, સરમેશ સત્યની સાથે. મારું નામ છે બામણિયા ભારતભાઈ ચંદુભાઈ અને મારા ઘરેથી નામ છે ચંચીબેન ભારતભાઈ બામણિયા. અમે બંને જણથી અમારે આગળ પાછળ વારસદાર નથી અને તેમાં અતિશય વરસાદ અને ગામ નાડા તાલુકે સેરા જિલ્લે પંચમહાલને ડેરી ફળિયાના રહી છીએ કે જેમાં આપ મારે બહુ નુકસાન થયેલું છે. જેમાં 20-25 મણ જેટલું અનાજ છે તે પણ કામ લાગે તેવું નથી. ઢોકનો બચાવ થઈ ગયેલો છે અને 10-12,000 રૂપિયા છે તે પણ પલળીને કૂચા થઈ ગયેલા છે અને અંદર બાકીનું સરસામાન છે એ બધું ભાગીને કૂચડા થઈ ગયેલું છે. જેમાં કશું કામ લાગે એવું નથી. તો જેમાં લગભગ 60-70 હજાર જેટલું નુકસાન છે અને જે આપ સરકારશ્રી તરફથી આપણને જે મળવાપાત્ર હોય તે મેળવી આપવા મહેરબાની કર